સુરતના પલસાણા તાલુકા સ્થિત વાંકાનેડા ગામ ખાતે માં ખોડિયારનો પાંચમો તેમજ ભગવાન કેદારેશ્વર મહાદેવનો ચોથો પાટોત્સવ સરકારશ્રીની જાહેર થયેલ નવી ગાઈડલાઈન અનુરૂપ ભક્તિ સથવારે ખૂબ સાદાઈપૂર્વક ઉજવાયો હતો। પલસાણા તાલુકા સ્થિત વાંકાનેડા ગામ ખાતે એકતા તેમજ નિરંતર વહેતી વિકાસલક્ષી ગતિશીલતાને કારણે જિલ્લામાં અગ્રેસર રહ્યું છે, ત્યારે અહીંના વડીલ ગામ આગેવાનો સાથે યુવાનો પણ એટલા જ ધાર્મિક રીતે પોતાના બાપદાદાઓને અનુસરતા આવ્યા છે, જે ભારતીય સંસ્કૃતિના સંસ્કારોને જ આજની નવી પેઢીને પાંચ વર્ષ પૂર્વે માં ખોડિયાર મંદિર તેમજ એક વર્ષ પૂર્વે દેવાધિદેવ ભગવાન કેદારેશ્વર મહાદેવ મંદિરની પ્રેરણા માટે જાગૃત કર્યા હતા। તેવી જાગૃતિ દાખવી કોરોના ગાઈડલાઈનના પાલન સાથે ગામ આંગણે બંને મંદિરોની સાલગીરી માટે ખૂબ સાદાઈપૂર્વક પાટોત્સવ કાર્યક્રમ ઉજવાયો હતો। પલસાણા તાલુકાના વાંકાનેડા ગામમાં પ્રવેશવાની સાથે જ ભવ્ય કેદારેશ્વર મહાદેવ મંદિરની ધ્વજા જાણે વિજય પટાકા લહેરાવતી હોય તે રીતે દ્રશ્યમાન જોવા મળે છે, જ્યારે ગામ મધ્યે માઈ ભક્તોની દરેકે દરેક મનોકામના સિદ્ધ કરવા અર્થે સાક્ષાત માતા આઈશ્રી ખોડિયાર પણ આજથી પાંચ વર્ષ પૂર્વે ગામ વડવાઓના આશીર્વાદથી અહીં પર બિરાજમાન થયા છે, ત્યારે જોગાનુજોગ હિન્દુ ધર્મની આસ્થા સમાન બંને મંદિરોનો પાટોત્સવ 4 ફેબ્રુઆરી એક સાથે ઉજવાયો હતો, જેમાં ઉપસ્થિત યજમાન બ્રાહ્મણો દ્વારા ગામના 30 જેટલા યુગલો સાથે વિધિવત પૂજા અર્ચના સંપન્ન કરાઈ હતી। નામ કુણાલ સિંહ બળવંતસિંહ ગોહિલ, સરપંચ ગામ વાંકાનેરા। આજે અમારા ગામમાં 4 ફેબ્રુઆરી મહાદેવ કેદારેશ્વર મહાદેવ મંદિરની પ્રથમ સાલગીરા અને આઈસી ખોડિયા માતાના મંદિરની પાંચમી સાલગીરા નિમિત્તે પાટોત્સવ પ્રોગ્રામનો એક આયોજન કરેલું છે। ગામમાં ખોડિયા માતાના પ્રાંગણમાં નવચંડી યજ્ઞ કે જેમાં ગામના 30 વ્યક્તિઓ યજ્ઞનો લાભ લઈ રહ્યા છે અને કેદારેશ્વર મહાદેવ મંદિરે 45 વ્યક્તિઓ યજ્ઞનો લઘુરૂટી યજ્ઞનો લાભ લઈ રહ્યા છે। આ પ્રસંગે ગામમાં પ્રસાદીનું આયોજન કરવામાં આવેલું છે અને આ જ પ્રસંગે ગામમાં પ્રોટોકોલને કોવિડના પ્રોટોકોલના આધારે લિમિટેડ વ્યક્તિઓનું આયોજન કરતા હોય એટલે ગામમાં આ વખતે જે મોટી પ્રસાદી હતી તે બાદ કરીને ખાલી ગામમાં પૂંજાર અર્થે જે બેહેલા વ્યક્તિઓને પ્રસાદીનું આયોજન કરેલું, આ રીતે કોવિડના પ્રોટોકોલનું બે અનુસરણ અમે કરેલું છે। પંકજભાઈ શાસ્ત્રી, વાંકાનેડા ગામ માં ખોડિયાર તથા ચંડી માતા, અંબિકા માતા, ચામુંડા માતા અને ગામના મુખ્ય દેવ કેદારેશ્વર મહાદેવ દાદાનો પાટોત્સવ કર્મ આજે 4 તારીખના નિમિત્તે ગામજનો સહિત ઉજવવામાં આવી રહ્યો છે। તેની અંદર દેવીમાં દેવી યાગ થઈ રહ્યો છે અને મહાદેવમાં લઘુરુદ્ર થઈ રહ્યો છે। પાટોત્સવ નિમિત્તે ભગવાન સૌનું કલ્યાણ કરે એવી ઈચ્છાથી દર વર્ષે પાંચમો પાટોત્સવ થઈ રહ્યો છે। ગામજનોનો પુષ્કળ સહકારને કારણે માં એના પર ગામની ઉપર અમિત દ્રષ્ટિ રાખે છે, ભગવાન મહાદેવ દાદા પણ અમિત દ્રષ્ટિ રાખે છે અને ગામનું કલ્યાણ થાય છે અને દેશનું પણ કલ્યાણ થાય છે। બસ અસ્તુ।